હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રોટી ચાટ કટોરી. તેના માટે મેં અહીંયા જમ્યા ટાઈમે બપોરે વધી હતી તે 4 રોટલી લીધી છે. હવે આપણે રોટલીને તળી લેવાની છે. મોટી ગળણી હોય તો તેમાં રાખીને તળવાની છે, એટલે કટોરી જેવો એનો શેપ આવી જાય. અને ભજીયા કાઢવાનો જાળો હોય તો તેમાં પણ આપણે તળી શકીએ. હવે આપણે રોટલીને ગળણીમાં સરખી સેટ કરી લઈએ. આવી રીતે મેં સાઈડમાં કટિંગ મારી લીધું છે, એટલે સરસ ગરણીમાં સેટ થઈ જાય. ગરણી હોય તો પણ ચાલે અને જારો હોય તો પણ ચાલે. એટલે આપણે આવી રીતે બેસાડી દેશું અંદર રોટલીને. સરસ બેસી ગઈ છે. હવે આની અંદર છે ને એક નાની વાટકી આના માપની હોય તે અંદર રાખી દેવાની, નહીતર તળશો ને ત્યારે રોટલી ઉપર આવી જશે. આવી રીતે એટલે કટોરીનો શેપ આવી જાય. તેલ સરસ આવી ગયું છે. હવે આપણે રોટલીને તળી લઈએ. આવી રીતે ગમે તે વેલણ કે ચીપિયાના વડે આવી રીતે વજન દઈ રાખો, એટલે રોટલી ને વાટકી બેમાંથી કઈ ઉપર ના આવે. શેપ પણ સરસ આવી જશે આનો. બહુ સરસ શેપ આવ્યો છે. આપણે નીચે ઉતારી લેશું અને આપણે કટોરીમાં જે વસ્તુ એડ કરવાની છે તે મેં અહીંયા પહેલા કટિંગ કરીને રાખી લીધી છે. આ ટમેટા છે, આ સેવ છે મોળી, આ લીલા ધાણા છે, આ લીલા મરચા છે, આ ચોવાણું છે, આ કાંદા છે, આ આલુ સેવ છે, આ દહીં છે, આ ટમેટો કેચપ છે. હવે આપણે કટોરી રેડી કરીશું. તૈયાર છે આપણી રોટી કટોરી ચાટ. ઘરે કોઈક દિવસ ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. બાળકોને તો બહુ જ સરસ લાગશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.